જેતપુર વિધાનસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયેશ રાધડિયાએ ફોર્મ ભર્યું તેમજ જેતપુરમાં ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું. જયેશ રાધડિયા બાઇક રેલી યોજી કાર્યકર્તાઓ સાથે રાજકોટ પહોંચ્યા હતા અને પોતાનું ફોર્મ સુપ્રત કર્યું હતું. તો યુવા નેતા જયેશ રાધડિયાએ પોતાનું ઉમેદવારી પત્રક આજે ભરી દીધું છે. પોતાના સમર્થકો સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં તેમની સાથે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાધડિયાએ આજે કાર્યાલયનું પણ ઉદઘાટન કર્યું. મોટી સંખ્યામાં કાર્યાલયના ઉદઘાટન વખતે પણ તેમની સાથે સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તો આપ જોઈ શકો છો કે જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જયેશ રાધડિયા જ્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને આવકારવામાં આવ્યા હતા અને સાથે જ લોકોની ભીડ પણ તેમની સાથે જોવા મળી હતી. તેઓ ફોર્મ ભરવા માટે પોતાના અંગત મિત્રોની સાથે પહોંચ્યા ત્યારે પહેલેથી જ ત્યાં તેમના સમર્થકો ઉપસ્થિત હતા. તિલક કરીને તેમને સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ ફૂલહાર પર પહેરાવવામાં આવ્યા અને જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. વિજયના પૂરા વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યું છે કે આજે મેં જે એવું નથી કે આજે રાજકારણની અંદર આવ્યા, આજે વર્ષોથી રાજનીતિની અંદર છીએ અને વર્ષોથી રાજનીતિમાં રહી રાજકીય રીતે કામો કર્યા છે, સમાજના કામો કર્યા છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંક સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોના કામ કરે છે એ બેઝ ઉપર હું આવનારી ચૂંટણીમાં મત માગવા જવાનો છું. કારણ કે તમે જે કામગીરી કરેલી છે એ કામગીરી ઉપર તમે મત માગતો છો અને કામગીરીના બેઝ ઉપર હું મત માગવા જવાનો છું. આ ચૂંટણી 53,000 લીડથી નહીં પણ વધારે મતથી જીતવાનો છું.